ખેડા જિલ્લાના કપડવંચમાં સુરત અને અન્ય રાજ્યમાંથી બહાર આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે રૈજીભાઈ સોમાભાઈ પરમારે રજૂઆત કરી હતી કે 24 જેટલા લોકો ગોપાલપુરામાં બહારથી આવ્યા છે, ત્યારે મામલતદાર અને આરોગ્ય વિભાગને આ જાણકારી આપવામાં આવતા તાત્કાલિક આરોગ્ય વિભાગ અને ડૉક્ટરની ટીમ દ્વારા કોરોના વાયરસની તપાસ કરવામાં આવી હતી, જેના કેસ નેગેટિવ આવ્યા હતા. પરંતુ 14 દિવસ સુધી તેને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે અને તેમના ઘરે જઈને આરોગ્યની તપાસ કરવામાં આવશે. જે આમ કપડવંજમાં 24 જેટલા બહારથી આવેલા લોકોનું ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું અને કપડવંજની જનતા પણ ક્વોરન્ટાઇનને સહકાર અને સાથ આપે તેમ રજૂઆત ડૉક્ટર દ્વારા કરવામાં આવી હતી. લોકો નિયમોનું પાલન કરતા નથી, ઘરમાં રહે તેવી અપીલ પણ કરવામાં આવી હતી અને બહાર નીકળી અને ફરવા નીકળતા હોય છે નકામા તેવા લોકોને પણ સલાહ આપવામાં આવી હતી જે કે ક્વોરન્ટાઇન થયેલા લોકો જે છે તે જાહેર રસ્તા પર ન આવે અને જાહેરમાં થૂંકે નહીં તેવી પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો ક્વોરન્ટાઇન થયેલા લોકો બહાર નીકળશે અને જો કોરોના પોઝિટિવ નીકળશે તો કપડવંજની સ્થિતિ બદતર થશે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેમને સમજાવવામાં આવ્યા હતા. ત્યારે જે ક્વોરન્ટાઇન થયેલા લોકો બહાર ન નીકળે તે કપડવંજની જનતા માટે ઇચ્છનીય છે, દેશ માટે, તાલુકા માટે, જિલ્લા માટે અને રાજ્ય માટે પણ ઇચ્છનીય હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડૉક્ટર દ્વારા 14 દિવસ સુધી તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. હું સુરતથી 20 જણા આવ્યા હતા. એ 20 જણા રાતે આવીને બેસી ગયા હતા ગોપાલપુરાની અંદર. મેં જઈને પ્રાંત અધિકારી સાહેબને જણાવ્યું, મામલતદાર સાહેબને જણાવ્યું, આરોગ્ય ખાતેમાં જણાવ્યું. એ જણાવ્યા પછી હું જ્યારે ઘરે પાછો ફર્યો કે જે 20-25 જણા આવ્યા હતા એ ટોળાએથી મને પાઇપ મારી અને લાકડી મારી માથામાં. શું નામ તમારું? રૈજીભાઈ સોમાભાઈ ચૌહાણ. 7468-72-28 બોલો. આજરોજ નગરપાલિકા કપડવંજ દ્વારા અમને એવી માહિતી મળી કે ગઈકાલે રાત્રે ગોપાલપુરાની અંદર સુરત વરાછા વિસ્તારમાંથી 24 વ્યક્તિઓ આવેલા છે કપડવંજની અંદર. રાત્રે ટ્રાવેલ કરીને એ વ્યક્તિઓ આવેલા, તો આજરોજ હું જયરાજસિંહ ચૌહાણ તેમજ સુરેશભાઈ પરમાર અને અમારા કપડવંજ અર્બનની ટીમ, આરોગ્ય ટીમ, જે લોકોના ઘરે જઈ તેમનું ટેમ્પરેચર માપ્યું તેમજ તેમની શારીરિક તપાસણી કરી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ વ્યક્તિના અંદર કોઈ પોઝિટિવ લક્ષણો જોવા મળેલ નથી. તેમજ અને એ લોકોને 14 દિવસ દરેક વ્યક્તિનું ટેમ્પરેચર નોર્મલ આવેલું છે અને 14 દિવસ સુધી એ લોકોને એમને હોમ ક્વોરન્ટાઇન કરવા માટેની સલાહ આપેલી છે અને જેનું ચેકઅપ આગામી 14 દિવસ સુધી અમારી આરોગ્યની ટીમ તેમના ઘરે જઈને 14 દિવસ સુધી એમનું ચકાસણી કરશે.